જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ દ્વારા સરદાર પટેલ સંકુલ ખાતે ખરી કમાઈ સપ્તાહનો વિધિવત પ્રારંભ કરાયો હતો. જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળથી જ નાણાંનું મૂલ્ય સમજી શકે અને સ્વાવલંબીના પાઠો જીવનમાં ઉતારી જીવનમાં કામ કરવાનું શીખી ખરી કમાઈ કરી શકે તેવા આશય સાથે ખરી કમાઈ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે બાળકોએ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં બાળકોને વિદ્યાર્થીના નાણાં મૂલ્ય અંગે ઉપસ્થિત મહાનુભાવોએ સમજણ આપી હતી. જરૂર પડી હોય તો આ જે સ્કાર્ફ છે આપણે પાટા તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ સ્કાર્ફને, તો એને તમે લાઠી ઉપર તમે ફેરવી ફેરવી મારો એટલે એનું સ્ટ્રેચર પણ સરસ બની જાય, પછી હાથની જોડી પણ બની જાય. આ પાટો છે ને એની હાથની જોડી પણ બની જાય. સામાન્ય આપણને વાગ્યું હોય તો જો આ રીતે તમે આમ રાખો તો આ એક પ્રકારની આપણા માટે દોરડું જે છે એમાંથી કેટલી બધી ગાંઠો બને છે આ દોરડામાંથી. આજે તમને બધાને સરસ મજાનું જો આ બ્રોશર આખું અહીંથી આપવામાં આવ્યું છે, રોપ તમને દોરડું બધાને આપવામાં આવ્યું છે, તો આ દોરડાની અંદર શીટ બેગ આ બધી ગાંઠો બંડલ કેવી રીતે બાંધવું, તો જો આ સાવ સાદી ગાંઠ છે, આ જમણો હાથ જે ત્યાંથી આ મૂક્યો બરાબર, પછી આ જે હાથ જે છે તો એને એને ડાબો હવે ડાબો હાથ જે છે એને નીચેથી ઉપર લેવાનો, તો જો આ સરસ મજાની ખરી ગાંઠ થઈ ગઈ. એને રિપનોટ કહેવાય છે. શું કહેવાય છે? રિપનોટ, ખરી ગાંઠ. અને ડૉક્ટરી ગાંઠ પણ કહેવાય છે. ડૉક્ટર હોય ને એ જ્યારે પાટો બાંધે ને ત્યારે આ જ ગાંઠ મારે. આખા વિશ્વની અંદર આપણા ભાવનગરની નહીં, બધા ડૉક્ટરો છે એ ખરી ગાંઠ જ મારે. તો આ પણ છે. આપણે જે મકાનના બધા પાલક બાંધે છે ત્યાં ક્લો ઇંચ ઘોડા ગાંઠ મારવામાં આવે. ઢોર હોય ને ઢોર એને ખીલે બાંધવું હોય તો પણ ત્યાં ક્લો ઇંચ ઘોડા ગાંઠ મારવામાં આવે. ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ અને સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે ખરી કમાઈ સપ્તાહનો ઉદઘાટન કાર્યક્રમ આજે સરદાર પટેલ સંસ્થા ખાતે રાખવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતની અંદર 1 જાન્યુઆરીથી ખરી કમાઈ સપ્તાહ શરૂ થાય છે. એના જ ભાગરૂપે ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલી ભાવનગર શહેરની જુદી જુદી શાળાઓના બાળકો છે એ આ ખરી કમાઈ કરશે, લોકોના ઘરે જશે અને ખરી કમાઈ વિશે વાત કરશે, પોતાની જાતે જે કાંઈ કામ કરશે એનું ઉપાર્જન મેળવશે અને પૈસાની કિંમત છે એ સમજાશે. આ જે બાળકો છે એ પૈસા વાપરે છે પણ એ કેવી રીતે ઉપાર્જન થાય એની એને ગંભીરતા નથી, તો એ ગંભીરતા વિશે જાણશે. આજના ઉદઘાટન કાર્યક્રમની અંદર જિલ્લા સ્કાઉટ કમિશનર જયેશભાઈ, ગાઈડ કમિશનર દર્શનાબેન, મનીષાબેન ટાઈડે અને મેહુલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હું બિપિન કુમાર છે, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજ સવારે અમે અહીંયા કેમ્પમાં આવ્યા ત્યારે અમને ખરી કમાઈ શું છે તેને તેમાં કેમ ખરી કમાઈ કરાય તે વિશે જાણવા મળ્યું. અમને હવે પૈસાનું મહત્ત્વ ખબર પડશે કે પહેલાં અમે 10 રૂપિયા ફટાક તરત જ વાપરી જતા અને હવે કેમ વાપરવા ને કેવી રીતે વાપરવા એ સમજાશે. અમે લોકોને ઘરે ઘરે જઈ ખરી કમાઈનું મહત્ત્વ સમજાવશું.